रिपोर्ट जो वावाझोड़ू सीवियर साइक्लोन बनता गुजरात दरियाकांठा विस्तार माटे चिंताजनक स्थिति जोवा मळी रही छे। वावाझोड़ानी दिशा हाल गुजरात ने पाकिस्तान वच्चे जणाई रही छे। हाल पोरबंदर दरियाकांठे थी 620 किलोमीटर दूर वावाझोड़ू 9 किलोमीटर प्रति कलाकनी झड़पे आगळ वधी रह्युं छे। आगामी 24 कलाकमां वावाझोड़ाना लैंडफॉलनी दिशा खबर पड़शे। सहयोगी प्रीति जोड़ाई गया है आ अंगे वधु माहिती आपवा माटे। प्रीति, आखरे कया कया दरियाकांठा विस्तार में आ वावाझोड़ू टकरावानुं छे ने त्यां तंत्र केटलुं साबदुं जोवा मळी रह्युं छे? बिल्कुल, तंत्र साबदुं छे। आ सांज सुधीमां त्रण दरियाकांठा एवा छे, वेरावळ छे, गीर सोमनाथ छे, वलसाड छे, पोरबंदर छे, त्यां एनडीआरएफ टीमो पण पहोंची जशे। परंतु ए पहेला आईएमडी जे ऑफिशियल वेबसाइट छे तेमणे बे मेप मूक्या छे पोतानी वेबसाइट उपर, ने तेना परथी लागी रह्युं छे कि आ साइक्लोन केटलुं घातक निवडी शके छे। એલર્ટ રહેવાની જરૂર છે કે ગુજરાત આ દરિયા ટકરાઈ શકે છે, હજી લેન્ડફોલ ક્યાં થશે તે નક્કી નથી। સિવિયર સાયક્લોનની હું આપને એક ઇમેજ બતાવવા જઈશ, આઈએમડી પરથી અમે લીધું છે। અને બે વાવાઝોડા જે ગુજરાતમાં છે એમાં તો એક તો અત્યારે અસર નથી કરી રહ્યું, જે આપણે લાગીએ છીએ કે લો પ્રેશર એરિયા છે, પરંતુ આની વચ્ચે આપ જોશો તો અ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બિપોર જોય કે જેની ગતિ ખૂબ જ વધારે છે। અત્યારે આ કેમેરામેનને હું કહીશ કે આજે ઓમાનના દરિયાકાંઠે આખું બિપોર જોય સક્રિય થઈ રહ્યું છે અને 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। પહેલા લો પ્રેશર હતું, હવે સિવિયર સાયક્લોન બની ચૂક્યું છે, જે ગોવા છે સાથે મુંબઈ છે, એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાતને સીધી અસર કરી રહ્યું છે। હવે આપણે બતાવીએ કે ધીરે ધીરે તેની સક્રિયતા વધી રહી છે, તો પવનની ગતિ જે છે જ્યારે ટકરાશે વાવાઝોડું ત્યારે જોવા મળશે। અત્યારે બે અહીંયા કલર જોઈ રહ્યા છો, જેમાં અહીંયા બ્લેક કલર છે અને પછી અહીંયા રેડ કલર છે। આ વેબસાઇટ ઉપરથી કહેવામાં આવ્યું છે કે પવનની ગતિ જેમ જેમ વધતી જશે, તો આજે 10 તારીખ છે અને 10 તારીખે પવનની ગતિ વધારે છે, કારણ કે અહીંયા રેડ છે અને હાલમાં પવનની ગતિ જેમ જેમ આજનો દિવસ પસાર થશે તેમ તેમ વધતી જશે। અત્યારે 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, વાવાઝોડું આગળ વધી રહ્યું છે। તો જેમ જેમ આગળ જશે, આપ જોઈ રહ્યા છો 10 તારીખ છે, પછી 11 તારીખ છે, 12 તારીખ છે, 13 તારીખ છે, 14 તારીખે છે અને 15 તારીખ છે, ત્યારબાદ જોવા મળશે કે પવનની ગતિ ઓછી થઈ રહી છે। પરંતુ જ્યાં સુધી 10 થી 15ની વચ્ચે આ રેડ કલર આખો દેખાઈ રહ્યો છે, એમાં ખૂબ જ મોટા પાયે આપ જે વાવાઝોડું સક્રિય થશે અને ત્રાટકશે, ક્યાં ક્યાં અસર કરશે એ પણ આપણે જાણીએ। તો આપણે જોઈ રહ્યા છીએ કે આ મુંબઈ છે, એટલે મુંબઈના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે, દરિયામાં મોજા ઉછળશે મોજા, અને સાથે જ આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ સુરત છે અને સાથે રાજકોટ અને અહીંયા પોરબંદર છે, એટલે કે જોવા મળી રહ્યું છે આ તમામ દરિયાકાંઠા એવા છે કે જ્યાં અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ વેરી સિવિયર સાયક્લોન છે, જેના કારણે પોરબંદર પર સૌથી વધારે અસર છે, કારણ કે પોરબંદરથી 620 કિલોમીટર દૂર છે। પહેલા દિવસે 4 કિલોમીટર પ્રતિ કલાક, પછી 5, પછી 6 અને હવે 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। જેટલું પોરબંદરની નજીક આવશે અને 24 કલાકમાં લેન્ડફોલ થવાની શક્યતા ક્યાં થશે તે ખબર નથી, પરંતુ ખ્યાલ આવી જશે કે ક્યાં લેન્ડફોલ થાય છે, જ્યારે આજ ભાગરૂપે પોરબંદર હોય, દક્ષિણ ગુજરાતના જેટલા પણ બીચ છે, કચ્છનો જે માંડવી બીચ છે તે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે અને ત્યાં પણ એનડીઆરએફ ટીમ આજે સાંજ સુધી પહોંચી જશે। અંકિત જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। વાવાઝોડું જે છે તે સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થયું છે અને 3 એવા દરિયાકાંઠાઓ કે જ્યાં વાવાઝોડાની જે અસર છે તે વધુ જોવા મળી શકે છે। પોરબંદરથી 620 કિલોમીટર હાલ આ વાવાઝોડું દૂર જોવા મળી રહ્યું છે, મુંબઈથી 640 કિલોમીટર દૂર છે વાવાઝોડું, અને જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમાં વાવાઝોડું નજીક આવી રહ્યું છે। ગોવાથી 690 કિલોમીટર દૂર છે, કરાંચીથી 950 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું, એટલે સ્થિતિ એવી છે કે આ વાવાઝોડાની અસર જે છે તે વધુ પવન સ્વરૂપે અને વરસાદ સ્વરૂપે ચોક્કસપણે જોવા મળી શકે છે। બાકી ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ આ તમામ જગ્યાએ તંત્ર વધુને વધુ સાબદું જોવા મળી રહ્યું છે, જરૂર પડે ત્યાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરાઈ છે।